મેં મહિના પહેલાં ચૈત્ર સુદ 12ના વાસણામાં એક વાત કરી હતી અંકિત ત્રિવેદીના વક્તવ્ય પછી, કે આજે કાંઈ બોલવું નથી કારણ કે આ સભામાં બધા છે એક નથી. 57 વર્ષ પહેલાં જેણે આજે જન્મ આપ્યો તો એ નથી, એવું જ આજે હું ફીલ કરી રહ્યો છું. મારા દરેક દીક્ષા દિવસે પોતે કદાચ છેલ્લે છેલ્લે ભલે હાજર નથી રહ્યા, પણ ત્યાં બેઠા બેઠા આશીર્વાદ સતત મોકલતા રહ્યા છે. 42 વર્ષ થયા છતાં, આટલા પ્રવચનો કાર થયા છતાં પણ એમની તો રોજ આ જ વાત હોય, તમે ભણો છો કે નથી ભણતા? વ્યાખ્યાનકાર થઈ ગયા એટલે તમારે ભણવાનું નહીં? આવી માર્મિક ટકોર માં સિવાય કોણ આપીશ? અને આજે એ નથી, ત્યારે ફીલ થાય બધા છે એક નથી. અને એમને એટલા માટે વારંવાર યાદ કરવાનું મન થાય કે અહીં સુધી જો અમે આવ્યા હોય, અમારો પુરુષાર્થ નંબર 3માં છે, અમારા ગુરુદેવની પ્રેરણા નંબર 2માં છે, અમને પહોંચાડનાર સામે ચડીને આ માર્ગે મોકલનાર જો કોઈ હોય એ મારી માં છે. સંસારી માતુશ્રીએ પહેલેથી નક્કી કર્યું હતું તમને બંનેને તો આ જ માર્ગે મોકલવા છે. એટલે હું કહું, અમે લીધી એમ કેવા કરતા અમને આપી છે, નો ડાઉટ. આપ્યા પછી અમને ગમી છે, અને ગમી છે માટે તો અમે ટક્યા છે. ઘણા બધા વાવાઝોડાઓની વચ્ચે પણ અહીંયા ટકવું બહુ અઘરું હોય છે, જે ટક્યા છીએ એ અમને પણ ગમ્યું છે માટે ટક્યા છે. એમની ખૂબ ભાવના હતી બીજા નંબરના દીકરાને દીક્ષા આપવાની. પાલીતાણા જ્યારે ચડતા હતા, દાદાના દરબારમાં આવ્યા, પોતે પ્રેગ્નન્ટ હતા, કોકે હીરાનો હાર ચડાવ્યો એ જોઈને પોતે કહે છે, ભગવાન મારી એવી શક્તિ નથી કે હું તને હીરાનો હાર ચડાવી શકું, પણ મારા પેટે આવેલો સંતાન જો એની ભાવ થશે તો હું તારા ચરણોમાં ચડાવી દઈશ. એને મોકલ્યા ખરા, પણ એના ભાવ ન થયા, એ ઘરે રહ્યા. એના પછી અમે 2 ભાઈ આવ્યા, એટલે હું એમને પૂછું કે તમારે તો એકને આપવું હતું, તમે 2ને કેમ આપી? શું ગજબનો જવાબ હોય એમની પાસે, એ કે જ્યારે જેને આપવાનું નક્કી કર્યું હોય ને એને ન આપ્યું હોય તો પછી એકને બદલે કેટલા આપવાના હોય? 2. આપણે જેની ધારણા કરી હોય એ વ્યક્તિ ન નીકળે તો આપણા માથે દેવું ચડ્યું કહેવાય. તો એ દેવાને દૂર કરવા માટે 1 પર 1 ફ્રી. એટલે મેં કીધું હું ફ્રીમાં આવી ગયો એમ ને. આવા મંગલ દિવસે મને યાદ છે, અમારી જ્યારે વિધિ ચાલતી હતી દીક્ષાની, ઊભો તો હું સૌથી છેલ્લો, કેમ કે 4માં હું નાનો. અમારા વિધિમાં અચાનક મારી નજર આમ સાઈડ પર ગઈ, આજે પણ એ દ્રશ્ય યાદ આવે છે. ઝાડ શેનું હતું ખબર નહીં, પણ એક ઝાડની નીચે અમારી દીક્ષા હતી, બાજુમાં બીજા ઘણા વૃક્ષો હતા. સુલસા છે ને, ચંદનબાળાની સામે સુલસા છે એના કમ્પાઉન્ડમાં. અને જ્યારે મારો લોચ થઈને હું આમ બહાર આવ્યો, પહેલી નજર મારી સંસારી માતુશ્રી પર પડી. મને યાદ છે એમને એટલા ચક્કર આવ્યા હતા, એ ઝાડને પકડી ન પાતા. અને મારા સંસારી મોટી મમ્મી એમને પકડી ન પાતા. જ્યારે જ્યારે પણ જીવનમાં અંધાધૂંધી આવી જાય ત્યારે ત્યારે આ એક જ દ્રશ્ય યાદ કરી લઉં છું કે જેમણે આપણને કેટલું સહન કરીને અહીંયા મોકલ્યા છે. હવે એમનું નામ રોશન થાય એ રીતે જ આપણે અહીંયા રહેવાનું છે. આજે દેવલોકમાં છે અમારા માતા પિતા બંને, ત્યાં બેઠા બેઠા તેઓ અમને આશીર્વાદ આપે છે. સવારે ગચ્છાધિપતિના શ્રી ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, મને આશીર્વાદ આપ્યા, 2 જ આરાધના કરજો અને સંઘની સેવા કરજો. આમાં એમણે આપણને બધું જ આપી દીધું છે.
તમારા માટે આરાધના અને સકળ સંઘની પ્રભાવના બે કાર્ય જ્યાં સુધી આ જીવનમાં શ્વાસ છે, લોહીનો ધબકાર છે, ત્યાં સુધી થતા રહે એવી અહીં બેઠેલા સૌની પાસેથી અપેક્ષા રાખીએ છીએ.